नमस्कार विद्यार्थी मित्रों, आगळना वीडियो में आपणे पत्र व्यवहार में समावामां आवती चोक्कस बाबतो विषेनी चर्चा करी के जेने नियमितपणे पत्र में समावेश थतो होय एवा सात पॉइंट आपणे शीखी गया। आजे आपणे वाणिज्य पत्र में प्रसंगोपात जे बाबतो समावानी थती होय ए विषे चर्चा करी। तो पहेलुं छे अंगत अथवा तो अन्य नोंध। पत्र मेळवनार व्यक्ति पत्र ने तात्कालिक वाँचे, त्वरित निर्णय ले अने जे पत्रनो प्रत्युत्तर जरूरी छे एनो त्वरित प्रत्युत्तर आपे। अंगत बाबतो छे ए अंगत राखे, बीजी कोई व्यक्ति सुधी ए माहिती न पहोंचे ए हेतुथी आवा शब्द दर्शावामां आवे छे। तो पत्र मोकलनार व्यक्ति पत्रना मथाळ हेडिंगमां अंगत, खानगी के गोपनीय एवा शब्द लखे छे, अथवा तो इंग्लिशमां पर्सनल, अर्जंट, कॉन्फिडेंशियल अथवा तो प्रायोरिटी एवा शब्दों दर्शावे छे, जेथी करी अने एनो त्वरित उकेल आवी शके, बाबतनो त्वरित प्रत्युत्तर मेळवी शके, अथवा तो अंगत माहिती के गोपनीय माहिती छे ए बीजी व्यक्ति सुधी न पहोंचे एवा उद्देश्यथी आवा शब्दो लखवामां आवे छे। જ્યારે પત્ર લખવામાં આવે ત્યારે પત્રના મથાળે આવો શબ્દ લખવામાં આવે અને મોટા અક્ષરે લખવામાં આવે, અમુક બાબતો છે એ આવી અંડરલાઇનથી પણ હાઇલાઇટ થતી હોય છે, અને જે કવરમાં પેક કરવામાં આવે, કવર અથવા તો પરબીડિયાની ઉપર પણ આવા અંગત, ખાનગી, ગોપનીય અથવા તો પ્રાયોરિટી, કોન્ફિડેન્શિયલ, પર્સનલ કે અર્જન્ટ એવા શબ્દો લખવામાં આવે છે। બીજું છે ધ્યાન આકર્ષક રેખા। પત્ર લખનાર વ્યક્તિ પત્ર મેળવનાર વ્યક્તિનું આંતરિક સરનામું લખે છે, ત્યારે આંતરિક સરનામું અને સંબોધનની વચ્ચે અથવા તો ક્યારેક સંબોધન અને મુખ્ય પેરેગ્રાફની વચ્ચે આવી ધ્યાન આકર્ષક રેખા દોરવામાં આવે છે। પણ આંતરિક સરનામાની સાથે જે તે વ્યક્તિનું નામ દર્શાવેલું હોય ત્યારે એને ધ્યાન આકર્ષક રેખા દોરવાની જરૂરિયાત રહેતી નથી। ધ્યાન આકર્ષક રેખા દોરવાને કારણે જે વ્યક્તિને પત્ર વંચાવવાનો છે એ વ્યક્તિ જે પત્ર વાંચશે અને એ વ્યક્તિ સુધી એ પત્ર પહોંચશે। તો ધ્યાન આકર્ષક રેખા છે એ આંતરિક સરનામામાં દર્શાવવામાં આવે છે, પણ જો જે તે વ્યક્તિનું નામ આંતરિક સરનામામાં દર્શાવેલું હોય ત્યારે ધ્યાન આકર્ષક રેખાનો ઉપયોગ થતો નથી। પછી છે વિષય સૂચક રેખા। જે હેતુથી પત્ર લખવામાં આવ્યો છે, જે ઉદ્દેશ્યથી પત્ર લખવામાં આવ્યો છે એ પત્રને વિષય તરીકે દર્શાવવામાં આવે તો એને વિષય સૂચક રેખા તરીકે ઓળખવામાં આવે છે। હવે આવી વિષય સૂચક રેખા છે એ આંતરિક સરનામું અને સંબોધનની વચ્ચે દર્શાવેલું હોય છે, ક્યારેક સંબોધન અને પત્રના મુખ્ય ભાગની વચ્ચે પણ આવી રેખા દર્શાવેલી હોય છે। ડાબી બાજુએથી આંતરિક સરનામું પૂરું થઈ અને થોડોક હાંસ્યા પછીની થોડીક જગ્યા છોડી અને ત્યાર પછી આવા વિષય દર્શાવવામાં આવે છે। વિષય દર્શાવવાનો મુખ્ય લાભ એ છે કે એ વ્યક્તિ વિષય વાંચતાની સાથે જ પત્રનો હેતુ શું છે, પત્રની મુખ્ય વિગતો શું હોવી જોઈએ એ વિશે સમજી શકે છે। જેમ કે કાપડનો કોઈ જથ્થાબંધ વેપારી કાપડના સપ્લાયર પાસેથી કાપડ ખરીદવા માટેનો ઓર્ડર કરે, તેમાં વિષય દર્શાવેલો હોય છે કે કાપડની જથ્થાબંધ ખરીદી બાબત, તો આ વિષય સૂચક રેખા દર્શાવે છે। આવી વિષય સૂચક રેખા વાંચતાની સાથે જે શબ્દો વાંચતાની સાથે સપ્લાયર સમજી જાય છે કે આ કાપડના ઓર્ડરનો પત્ર છે, પછી એની મુખ્ય વિગતો, કેટલું કાપડ, કેવું કાપડ, કેટલા મીટરનું કાપડ, કયા કલરનું કાપડ મોકલવું એ મુખ્ય પેરેગ્રાફમાં દર્શાવે છે। તો વિષયની સાથે જ એ વ્યક્તિ પોતે પત્રનો મુખ્ય ભાગ શું હોવો જોઈએ એ સમજી શકે છે। ચોથું આવે છે બિડાણ। પત્રમાં મુખ્ય જે બાબતો દર્શાવેલી હોય એની સાથે સાથે અમુક આનુષંગિક બાબતો એમાં જોડાણ તરીકે આપવામાં આવે તો એને બિડાણ તરીકે ઓળખવામાં આવે છે, કે પત્ર વ્યવહારમાં જે બાબતો દર્શાવેલી છે એના અનુસંધાને એને જરૂરી લાગતી બાબતોને છેલ્લે જોડેલી હોય છે। બિડાણ છે એ પત્ર પૂરો થઈ ગયા પછી, હસ્તાક્ષરો થઈ ગયા પછી ડાબી બાજુએ દર્શાવવામાં આવે છે બિડાણ એવો શબ્દ લખી, અને જો જે નકલ દર્શાવેલી હોય એ એમાં લખવામાં આવે। અમુક વખતે એકથી વધારે બિડાણ જોડેલા હોય તો ક્રમ ટાંકવામાં આવે, ક્રમ 1 2 3, જેમ કે કોઈ નોકરી માટેની અરજી કરેલી હોય તો મુખ્ય પેરેગ્રાફમાં એ અરજીની બાબતો દર્શાવેલી હોય અને બિડાણ 12મી માર્કશીટ, બીકોમની માર્કશીટ, એમકોમની માર્કશીટ, 3 વસ્તુ જોડેલી હોય તો આનુષંગિક માહિતી છે, આની પ્રમાણિત નકલો છે, એટલે બિડાણમાં 1 નંબર કરીને લખવામાં આવે,
પછી બિડાણ 2 એવું કરીને લખવામાં આવે કે બીકોમની પ્રમાણિત નકલ, પછી બિડાણ 3 એવું કરીને લખવામાં આવે કે એમકોમની પ્રમાણિત નકલ. તો આ બિડાણ થઈ ગયું. એ બિડાણ છે એ પત્રની સાથે સાથે જ પણ મીડિયામાં છોડી અને મૂકવામાં આવે છે. પાંચમું કાર્બન કોપીની નોંધ, જેને સીસી તરીકે ઓળખવામાં આવે. કાર્બન કોપી એટલે કે સીસી. પત્ર જ્યારે લખવામાં આવે ત્યારે એ પત્ર એક સાથે વધુ વ્યક્તિને મોકલવામાં આવે ત્યારે આવી કાર્બન કોપીની નોંધ કરવામાં આવે છે. જેમ કે મુખ્ય અધિકારી દ્વારા લખાયેલો પત્ર છે અથવા તો સૂચના છે અથવા તો માહિતી છે એ જુદા જુદા વિભાગોને મોકલેલું હોય તો એ દરેક વિભાગનું એમાં કાર્બન કોપી તરીકે એ વિભાગને સૌથી છેલ્લે બિડાણ આપણે જ્યાં લખીએ એની જગ્યાએ નકલ પ્રતિ રવાના એવા શબ્દ કરી અને દર્શાવવામાં આવે છે. જેમ કે કોઈ સ્કૂલમાંથી કોઈ પત્ર આચાર્યને આપવામાં આવ્યો હોય, કોઈ કર્મચારીએ કોઈ જવાબ આચાર્યને આપેલો હોય તો એમાં લખેલું હોય કે નકલ પ્રતિ રવાના એક કરી અને આચાર્ય શ્રી, પછી બીજું તો કે ડીઓ કચેરી, પછી ત્રીજું તો કે સચિવ શ્રી ગાંધીનગર, ચોથું તો કે કમિશનરી શાળાઓ. તો આવી રીતે એકને એક પત્રની નકલ જુદી જુદી વ્યક્તિઓને કે જે એ વ્યક્તિ એ જાણવાનો અધિકાર ધરાવે છે એવી વ્યક્તિને મોકલવામાં આવે. તો નકલ પ્રતિ રવાના એવા શબ્દ ગુજરાતીમાં આપણે લખી શકીએ છીએ અથવા તો કાર્બન કોપી એટલે કે CC2 એવું કરી અને દર્શાવે છે. છઠું છે ઓળખ રેખા. ઓળખ રેખા છે એ પત્રની ઓળખ દર્શાવે છે અને એ વિશેની જરૂરી માહિતી છે એ પત્ર વ્યવહાર દ્વારા આપણે મેળવી શકીએ છીએ. બે અથવા તો બેથી વધુ વ્યક્તિઓએ જ્યારે પત્ર ટાઈપ કર્યો હોય ત્યારે આવી ઓળખ રેખા દ્વારા એ પત્રને જુદો પાડવામાં આવે છે. જેમ કે કોઈ પત્ર કોઈ અધિકારી છે એ બીજી વ્યક્તિ પાસે લખાવે છે તો લખનાર વ્યક્તિ અને લખાવનાર વ્યક્તિ બંને વ્યક્તિનું એમાં જોડાણ હોય છે. એક વ્યક્તિ લખાવે છે, એ વ્યક્તિ જે કહે છે એ મુજબ બીજી વ્યક્તિ લખી આપે છે. તો બંને વ્યક્તિને એમાં દર્શાવે છે. જેમ કે HS પટેલ નામની કોઈ વ્યક્તિએ HK રાવલ નામની કોઈ વ્યક્તિ પાસે પત્ર લખાવ્યો હોય તો છેલ્લે હસ્તાક્ષરોમાં HK પટેલ ઓબ્લિક કરીને HS રાવલ એવા શબ્દો લખવામાં આવે. આ ઓબ્લિક એટલે કે આડી જે લીટી છે એ ઓળખ રેખા બતાવે છે કે આ વ્યક્તિ લખનાર છે, આ વ્યક્તિ લખાવનાર છે. સામેવાળી વ્યક્તિ એ બાબત વિશેની માહિતી મેળવીશ. સાથે છે ટપાલ રવાનગી અંગેની સૂચના. પત્ર લખાઈ જાય, અધિકારીએ પત્ર લખાવ્યો હોય ત્યાર પછી એ પોતાની હાથ નીચેના કર્મચારીને સૂચના આપે છે કે પત્ર કેવી રીતે મોકલવો, કેવી રીતે પોસ્ટ કરવો, સાદી ટપાલ દ્વારા મોકલવો, રજીસ્ટર દ્વારા મોકલવો, રજીસ્ટર AD દ્વારા મોકલવો કે કુરિયર દ્વારા મોકલવો અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવો. આ ટપાલ રવાનગી અંગેની સૂચના થઈ. આવી સૂચના મળ્યા પછી એ કર્મચારી છે એ રીતે પત્ર મોકલશે અને પત્રના જે પરબીડી હોય એમાં ઉપર જેવું લખેલું હોય છે. જેમ કે રજીસ્ટર AD કહ્યું હોય તો પત્રમાં એમાં પરબીડી એમ ઉપર લખેલું હોય કે રજીસ્ટર AD, કુરિયર કરેલ હોય તો કુરિયર. તો આવી રીતે ટપાલ રવાનગી અંગેની સૂચના મળ્યા પછી કઈ રીતે મોકલાય છે એ બાબત પણ એમાં દર્શાવેલી હોય છે. છેલ્લો હોય છે તાજા કલમ, જેને તા ક તરીકે પત્રમાં સૌથી નીચે દર્શાવવામાં આવે છે. બિડાણ પૂરું થઈ ગયા પછી સૌથી છેલ્લે સાવ નીચેની લીટીમાં તાજા કલમ તરીકે દર્શાવવામાં આવે છે. કોઈ કરંટ ઇસ્યુ બનેલા હોય અને એ ઇસ્યુનું ધ્યાન દોરવાનું બાકી હોય, પત્ર મોકલનાર વ્યક્તિના ધ્યાનમાં એ બાબત આવે એવા હેતુથી આવી તાજા કલમમાં એ વસ્તુ દર્શાવેલી હોય છે. ઘણીવાર એવું બને કે પત્ર લખનાર વ્યક્તિ કોઈ મહત્વની બાબત પત્રના મુખ્ય મધ્યવર્તી ભાગમાં લખતા ભૂલી જાય તો એવી બાબતને પણ નીચે તાજા કલમ એવા શબ્દથી લખી શકે છે. પણ તાજા કલમમાં જો આવી બાબત દર્શાવવામાં આવે તો એ બાબત છે પત્ર લખનાર વ્યક્તિની બેદરકારી સૂચવે છે. એટલે આવી તાજા કલમ લખવાને બદલે ત્યારે પત્ર નવેસરથી લખી નાખવો ઈતા હોય છે. એટલે જે મુખ્ય બાબતો હોય કે જે રહી ગયેલી હોય લખવાની અથવા તો ધ્યાન કરવાની બાકી રહી ગઈ હોય એવી બાબતને તાજા કલમ તરીકે દર્શાવવામાં આવે છે. તો આ સાથે જ વાણિજ્ય પત્ર વ્યવહારમાં પ્રસંગોપાત જે બાબતો સમાવવાની હોય એથી
અને એના આધારે પત્ર વ્યવહાર લખી શકશો. પેજ નંબર 19 અને 20 ઉપર જે નમૂનાઓ આપેલા છે, 18 અને 19 ઉપર નમૂનાઓ આપેલા છે, એ નમૂનાઓ વાંચજો અને એના આધારે જે સમજૂતી આપેલી છે એ સમજૂતીને ઓળખી અને પત્ર કેવી રીતે લખવો, કેવી શૈલીમાં પત્ર લખવો એની પ્રેક્ટિસ કરશો. અને હોમવર્કમાં પ્રશ્ન નંબર 3 એના મુદ્દાસરના 4 પ્રશ્નો જે આપેલા છે એ પ્રશ્નો આપણે લખશું, અને કઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકશો. થેન્ક યુ. આ સાથે જ આપણો પ્રણય અહીંયા પૂર્ણ.